સુરત શહેર ખાતે યુવા મહિલાઓના સન્માન અને સશક્તિકરણ અંતર્ગત એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર ખાતે યુવા મહિલાઓના સન્માન અને સશક્તિકરણ અંતર્ગત એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેરમાં પોતાના મહેનત અને કાર્ય કુશળતાથી નામના મેળવેલી હોય તેવી સશક્ત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એક ડગલું સમાજના ઉત્થાન તરફ અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં મહિલાઓ માટે ખાસ સંબોધન થયું હતું અને મહિલાઓમાં અવેરનેસ અને તે સમાજમાં આગળ કઈ રીતે આવે અને પોતાની આગવી ઓળખ કઈ રીતે મેળવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા 2019 ખૂબસૂરત .com નો એક કેન્કલબ છે, જેની અંદર વુમન જે એમ્પાવર વુમન છે એ લોકોને ફેસિલેટ કરવામાં આવે છે. અને અહીંયા 40 જેટલી બહેનો જે છે જે ફક્ત ને ફક્ત કંઈક સમાજને કંઈ આપી રહી છે એને એનો એક કાર્યક્રમ છે. અને જેની અંદર શ્રી મહિલા ગૃહે પાવર્ટ પણ કર્યું છે. અને અહીંયા પણ અમે લોકો એ કહેવા કરીએ છીએ કે જે બહેનોને એક્ચ્યુઅલ જરૂર છે એ લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય, કારણ કે અહીંયા બધા જ ટાઈપના બહેનો અહીંયા છે. તો મારું એવું માનવું છે કે અહીંયાથી બહેનો જે છે એ જેટલી જરૂરિયાત બહેનો છે એને વધારે હું એમની નજીક જઈને એમની સાથે પહોંચી શકીશ, એટલે હું અહીંયા આવી છું. અને અમે અહીંયા સ્પોન્સર પણ કર્યું છે. અને અમારો ખાલી ને ખાલી આશય છે કે જેને જરૂરિયાત છે એવી બહેનો સુધી પહોંચીએ, એમને રોજગારી આપીને એમને સ્વનિર્ભર બને, એમને સશક્ત બનાવીએ. અને એ સશક્ત એ બનશે તો એમનું શૈક્ષણિક જે સ્તર છે એ ઊંચું આવશે, એ સેલ્ફ કોન્ફિડન્સ બનશે. અને એના માટે હું સતત અને સતત કાર્યરત કરું છું. અને તથાસુ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ ફક્ત ને ફક્ત બહેનો માટે જ કામ કરે છે. અને એમની જેટલી પણ જરૂરિયાત હોય છે, જે બેઝિક જરૂરિયાત છે, એવો એ અમે કેવી રીતે સંતોષી શકીએ અને એના ભરપૂર પ્રયત્નો કરતા રહીએ છીએ. અને અમારે અમારો ટાર્ગેટ છે કે અમે આગલા એક વર્ષની અંદર 1000 જેટલી બહેનોને સ્વરોજગારી પૂરી પાડીએ અને એમના ઘરના જે છે એમની જે ફાઇનાન્શિયલ જે છે એ અમે એમને પૂરું પાડીએ. તથાસુ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અત્યારે અમે 500 જે છે એ સભ્યો છીએ. અને એની અંદર 120 બહેનોને અત્યારે રોજગારી મળી રહી છે, એ પણ ટ્રાઇબલ એરિયામાં. અમારું જે યુનિટ છે એ કેવડી શરદા ખાતે છે. સુરત 120 કિલોમીટર થાય છે અને એ જે આખું ટ્રાઇબલ એરિયા છે અને ત્યાંની જેટલી પણ બહેનો છે એ બધી જ બહેનો આદિવાસી છે. સેઠુ, આજ હમારા યે ખૂબસૂરત કા વુમેન કોન્ક્લેવ 2019 હૈ. હમને યહાં પે 40 સે જ્યાદા મહિલાઓ કા સન્માન કિયા હૈ, જો મહિલાઓ ને અપની જિંદગી મે કામ કરકે વો કુછ બની હૈ. યહાં પે 100 સે જ્યાદા મહિલાએ થી, જિનમે સે 40 મહિલાઓ કા સન્માન કિયા ગયા હૈ. યહી કે મહિલાઓ કો ભી પુરુષ જિતની હી ઇજ્જત સન્માન મિલના ચાહિયે, મહિલાએ ભી કમ નહીં હૈ પુરુષ સે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.